હવે આગળનો આપણો ટોપિક જોઈએ આગળનો આપણો ટૉપિક કોણ છે તો કે પ્રાર્થના સમાજ પ્રાર્થના સમાજ શું હતું ક્યાં હતું એ જોઈએ પહેલા પહેલા તો પ્રાર્થના સમાજ જેટલા પણ હિન્દુ ધર્મની અંદર નામની પાછળ સમાજ લાગે છે એ મોટા ભાગના કોણ હતા સોશિયલ રિફોર્મ હતા સોશિયલ રિફોર્મ સામાજિક સુધાર માટેના હતા અને અમુક અમુક એવા પણ હતા કે જે સોશિયો રિલિજિયસ રિફોર્મ હતા સોશિયલ રિફોર્મ તો હતા તે સામાજિક સુધારા તો હતા તે આ સાથે સાથે રિલિજિયસ રિફોર્મ પણ હતા ધાર્મિક સુધારા પણ હતા એટલે કે આપણે બંને કહી શકીએ કે સોશિયલ રિલિજિયસ રિફોર્મ હતા આ એક રીતની સોસાયટી હતી સ્થાપના ક્યારે થઈ હતી એકત્રીસ માર્ચ અઢારસો સડસઠ ની અંદર થયેલી હતી એકત્રીસ માર્ચ અઢારસો સડસઠ કઈ જગ્યાએ બોમ્બે ની અંદર કોણે સ્થાપના કરેલી હતી આત્મારામ પાંડુરંગે આની સ્થાપના કરેલી હતી આ બધા બધા ફેક્ચ્યુઅલ ડેટા જે છે એ તમારે યાદ રાખવાના છે પ્રાર્થના સમાજ બીકેમ વેરી પોપ્યુલર આફ્ટર પ્રાર્થના સમાજની સ્થાપના જે છે ને એ આત્મારામ પાંડુરંગે કરેલી હતી પરંતુ પછી આગળ જતા એમજી રાંડે મહાદેવ ગોવિંદ રાંડે નામના વ્યક્તિ જે છે એ આ સંગઠનનો ભાગ બનેલા હતા અને જેવા તે મહાદેવ ગોવિંદ રાંડે એ આના ભાગ બનેલા ત્યાર પછી પ્રાર્થના સમાજ એ વધુ પોપ્યુલર થયેલું હતું વધુ ફેમસ થયેલું હતું વધુ પ્રખ્યાત થયેલું હતું તો સમાજ કયો સમાજ પ્રાર્થના સમાજ વોઝ ડિફરન્ટ ફ્રોમ પ્રાર્થના સમાજ જે છે એ સમાજ કરતા અલગ હતો બંગાળના બ્રહ્મો સમાજ કરતા અલગ હતો કઈ રીતે ઇટ વોઝ નોટ એઝ રેડિકલ બ્રહ્મો સમાજ કયો હતો સમાજ રેડિકલ હતો મતલબ શું નીચે તો લખી નાખો કારણ કે શબ્દ વારંવાર તમને જોવા મળશે એ પણ એક પ્રકારનો છે મતલબ થાય પરિવર્તન લાવવું આમૂલ પરિવર્તન લાવવું બ્રહ્મ સમાજનું શું કહેવાય થતું હતું આમૂલ પરિવર્તન લાવવાની કોશિશ કરો આમૂલ પરિવર્તન એટલે બ્રહ્મ સમાજે એવું કીધું કે આપણે મોર્ડન એજ્યુકેશન ઉપર ધ્યાન આપવું જોઈએ ઇંગ્લિશ શીખવું જોઈએ ઇંગ્લિશ શીખવું જોઈએ આધુનિક પ્રકારની યસ રાજા રામમોહન મોહન રાજા રામ એ કીધું કે આધુનિક આધુનિક પ્રકારની વસ્તુ જે છે એની ઉપર જે છે એ વધારે અને વધારે ફોકસ જે છે એ કરવું જોઈએ બરાબર સતી પ્રથાની ને એ બધાની નાબૂદી જોઈએ બાળકીને દૂધ પીતી ને એ બધું બંધ કરવું જોઈએ બરાબર આર્ય સમાજ કોણે બનાવેલો તો આર્ય સમાજ જે છે એ દયાનંદ સરસ્વતી એ દયાનંદ સરસ્વતી ઓકે અત્યારે આપણે વાત કરીએ છીએ પ્રાર્થના સમાજની પ્રાર્થના સમાજ બ્રહ્મો સમાજ કરતા અલગ એટલા એટલા માટે હતો કારણ કે બ્રહ્મો સમાજ ઇઝ રેડિકલ આમૂલ પરિવર્તન ઇચ્છતો હતો જ્યારે પ્રાર્થના સમાજ જે છે એ પણ પરિવર્તન તો ઇચ્છતો હતો એને પણ પરિવર્તન તો લાવવું હતું પરંતુ એ રેડિકલ ન હતું રેડિકલ નો મતલબ આમૂલ મોટા પાયે થર મૂળ પરિવર્તન જ્યારે આમને રેડિકલ નહોતું બનવાનું ટૂંક કોશિયસ અપ્રોચ ટુ ધ ટુ ધ રિફોર્મિસ્ટ પ્રોગ્રામ આ બધા પ્રોગ્રામ પણ કેવા હતા રિફોર્મિસ્ટ પ્રોગ્રામ હતા રિફોર્મિસ્ટ બરાબર જ્યારે આપણે જોઈએ કે જે આર્ય સમાજ જે છે આર્ય સમાજ કેવો હતો એ રિવાઇવલિસ્ટ હતો વે ડિસ્કસ ગઈ કાલે આપણે જોયું હતું કારણ કે આર્ય સમાજ એ તો વેદ તરફ પાછા વળવાની વાત કરતા હતા જ્યારે આ બધા કેવા હતા રિફોર્મ સુધારા ઈચ્છતા હતા ફોર ધીસ રીઝન ઇટ વોઝ બેટર રિસીવ્ડ બાય ધ પબ્લિક સમાજ જે છે એ એટલો બધો રેડિકલ ન હતો એ ખાલી સુધારા ઈચ્છતા હતા નતા ઓછી એટલે પબ્લિકે એને વધુ પ્રમાણમાં આવકાર આપેલો હતો મેમ્બર્સ વર ઓલ હિન્દુ પ્રાર્થના સમાજના બધા સભ્યો જે છે એ હિન્દુ હતા અને આખો સંપૂર્ણ ચળવળ દરમિયાન હિન્દુ જ રહેલા હતા એમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે ધર્મની અંદર સુધારો કરવો છે રિફોર્મ રિલિજિયસ રિફોર્મ કરવાના છે તેઓ કોની વિરુદ્ધમાં હતા સોશિયલ ઇવિલ સામાજિક કુરીતિઓની વિરોધમાં હતા સામાજિક કુરીતિઓ કઈ ચાઇલ્ડ મેરેજ બાળ વિવાહ વિડો સપરેશનબિલિટી અસ્પૃશ્યતા આ બધી વસ્તુ જે છે આ બધી વસ્તુ એની વિરુદ્ધમાં હતા એની વિરુદ્ધમાં સોશિયલ જે ઇવીલ હતા સામાજિક કુરીતિ એની વિરુદ્ધમાં હતા કોણ પ્રાર્થના સમાજના લોકો તે ઓલસો પ્રપોગેટેડ મોનોઇથિઝમ પ્રાર્થના સમાજના લોકોએ મોનોઇથિઝમની વાત કરેલી હતી મોનોઇથિઝમનો મતલબ શું નો મતલબ એક મતલબ ઈશ્વર એકેશ્વરવાદ જે છે એની એનો ફેમસ કરેલું છે એકેશ્વરવાદનો મતલબ શું દુનિયાની અંદર એક જ ઈશ્વર છે હિન્દુ ધર્મની અંદર જોઈએ તો કે બ્રહ્મા અને વિષ્ણુને મહેશ ને શંકરને ઘણા બધા બરાબર એટલે કે ચોસઠ કરોડ દેવી દેવતાઓ છે પરંતુ આમનું એવું કહ્યું અને ઇસ્લામ ધર્મની અંદર જોઈએ તો ઇસ્લામ છે ખ્રિસ્તી ધર્મ બધા અલગ અલગ ધર્મ પરંતુ પ્રાર્થના સમય એવું કીધું હતું કે આ બધા ને ગોળી મારો એક જ ઈશ્વર છે એકેશ્વરવાદનો સિદ્ધાંત આપેલો હતો આપણે વાત કરીએ જે રાજા રામ મોહન રાય જે છે બ્રહ્મો સમાજ એણે પણ મોનોઇથિઝમની વાત કરેલી હતી મોનો મતલબ શું એકેશ્વર વાતની વાત કરેલી હતી તો આ બનેની વચ્ચે એ પ્રકારની સામ્યતા પણ જોઈ શકાય છે અને જે કોઈ પણ વ્યક્તિ એકેશ્વરની વાત કરતા હશે તો એ આઇડોલ વર્શિપ મૂર્તિ પૂજા જે છે એને ડિનાઉન્સ કરશે એટલે કે એનો બહિષ્કાર કરશે મૂર્તિ પૂજા ઉપર ફોકસ કરશે નહીં મૂર્તિ પૂજા ઉપર એટલો બધો જે છે એ ભાર આપશે નહીં તો મૂર્તિ પૂજાનો એમને વિરોધ કરેલો હતો કોણે પ્રાર્થના સમજીએ તે ઓલ્સો એક્સેપ્ટેડ ઓલ રિલિજિયસ ટીચિંગ ઇન્ક્લુડિંગ ક્રિશ્ચિયન બૌદ્ધિસ્ટ આઈડિયાસ પ્રાર્થના સમાજે બધા જ ધર્મની જે બધા જ ધર્મના જે જે પાઠ હતા એનો સ્વીકાર કરેલો હતો ખાસ કરીને ક્રિશ્ચિયન અને બૌદ્ધ ધર્મના આઈડિયા વિચારોને પણ જે છે એ સ્વીકારી હતા સ્ટોન ડિવિઝન ઓફ સોસાયટી ઇન્ટુ કાસ્ટ એ લોકો દ્રઢપણે વિરોધી હતા કોના કે જાતિગત જે ધર્મ જાતિના આધારે જે ડિવિઝન કરવામાં આવેલું છે એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર અને વૈશ્ય આ જે ચાર વર્ણના આધારે વર્ણ વ્યવસ્થાની વિરુદ્ધમાં હતા આ સમાજના લોકો જે છે એ એટલા ઉદાર હતા એટલા લિબરલ હતા કે ઘણી બધી વાતો એ નીચી જ્ઞાતિના લોકો દ્વારા જે ભોજન બનાવવામાં આવેલું હોય તો એ ભોજન પણ ખાઈ લેતા હતા તે ઓલસો બ્રેડ જે ક્રિશ્ચિયન લોકો દ્વારા જે બ્રેડ બેક કરવામાં આવતી હોય એટલે કે બનાવવામાં આવતી હોય એને પણ ખાઈ લેતા હતા મુસ્લિમ લોકો દ્વારા લાવવામાં આવેલું પાણી જે છે એ પણ પી લેતા હતા આપણને એવું લાગે કે આ બધી વસ્તુથી શું ફેર પડે આ બધી વસ્તુ ખાવાથી પીવાથી શું ફેર પડે પરંતુ

મધ્યાહન ભોજન યોજના ગામડાની અંદર અમુક નીચલા વર્ગના વ્યક્તિ દ્વારા જો ભોજન કૂક કરવામાં આવતું હોય ભોજન બનાવવામાં આવતું હોય તો ઉપલા વર્ષના વ્યક્તિઓ એમના બાળકોને મોકલતા નથી એમને ખાવાની ના પાડી દે છે અત્યારે આપણે બે હજાર એકવીસની અંદર આ પ્રકારની સોશિયલ એવી કુ રીતિઓ જોઈએ છે તો આ તો અઢારસોની વાત છે તો અઢારસોની સમયની અંદર તો આ જે કુ રીતિઓ જે છે એ કેટલી દૃઢપણે હશે અને એવા સમયની અંદર આ પ્રકારની વસ્તુ કરવી તો એમને કેટલો વિરોધનો સામનો કરવો પડેલો છે એ આપણે ઇમેજિન કરી શકીએ છીએ પ્રાર્થના સમાજ જે છે એણે ભગવાનના અસ્તિત્વ ઉપર પ્રશ્ન પ્રશ્ન નહોતા કરેલા એટલે કે ભગવાનના અસ્તિત્વને સ્વીકારેલું હતું પરંતુ એમને એમ કીધેલું હતું કે અમે ભગવાનના અસ્તિત્વને સ્વીકારીએ છીએ પરંતુ મોનોઇથિઝમ કહ્યું એક જ ઈશ્વર છે એકેશ્વરવાદના સિદ્ધાંતને સ્વીકારીએ છીએ એમને જે એ લોકો જે છે એ સોસાયટીની મિટિંગની અંદર અમુક પ્રકારની હાઈમ જે છે એ ગાતા હતા હાઈમ એટલે કે જે રૂચાઓ શ્લોક જે છે સંસ્કૃતના શ્લોક એ બધું ગાવાની કોશિશ કરતા હતા પ્રાર્થના સમાજ જે છે એમને લવ એન્ડ રીવરેન્સ ફોર ગોડ એમને ભગવાન પ્રત્યે પ્રેમ અને આદરભાવ હતો ઇટ ઓલસો અગેન્સ્ટ સર્ટન ટેનેન્ટ્સ ઓફ હિન્દુઇઝમ લાઈક ગોડ્સ ઇન્કાર્નેશન એમને હિન્દુ ધર્મની અમુક વસ્તુની વિરોધમાં હતા જેમ કે હિન્દુ ધર્મની અંદર કીધેલું છે કે વિષ્ણુના દસ અવતાર છે તો આ બધા અવતારવાદ જે છે ઇન્કાર્નેશનનો મતલબ થાય અવતાર એ અવતારવાદની વિરોધમાં હતા એટલે કે આ અવતાર બહુતર કંઈ હોય નહીં આની કરતા એક જ ઈશ્વર હોય અવતાર બહુતર એવું હોય થ્રુ ધ સોસાયટી વોઝ અગેન્સ્ટ આઇડોલ પ્રાતના સમાજ મૂર્તિ પૂજાની વિરોધમાં હતા એના સભ્યો જે છે એ ઘણી બધી વાર હિન્દુ ધર્મની જે અમુક વિધિઓએ હિન્દુ સેરેમની અમુક પોતપોતાના ઘરે હિન્દુ સેરેમનીઓનું આયોજન કરતા હતા અને ત્યાં એવો એ લોકો મૂર્તિનો પણ ઉપયોગ કરતા હતા આખે આખો સમાજ જે છે પ્રાર્થના સમાજ એ મૂર્તિની વિરુદ્ધમાં હતો પરંતુ સમાજના અમુક અમુક સભ્યો એ મૂર્તિ જે છે પૂજા કરતા હતા ઇટ વોઝ ઓફન સેટ ડેટ પ્રાર્થના સમાજ પેડ હોમેડ ટુ હિન્દુઇઝમ બટ વિથ પ્રોટેસ્ટ એવું કહેવામાં આવે છે કે પ્રાર્થના સમાજે હિન્દુ ધર્મને જે છે એ હોમેજ એટલે કે આશ્રય આપેલો હતો પરંતુ સાથે સાથે અમુક પ્રકારની એની કુરીતિઓનો વિરોધ પણ કરેલો હતો પ્રાર્થના સમાજ જે છે એને ઘણા બધા પ્રોગ્રામ જે છે એ ચલાવેલા હતા ખાસ કરી એને વિમેન એજ્યુકેશન મહિલાઓના શિક્ષણ માટે ઘણા બધા પ્રોગ્રામ ચલાવેલા બીજું શું કરેલું હતું એમને ઓર્ફન લોકો એ ઓર્ફન એટલે શું અનાથ લોકો માટે ઘર જે છે એ ખોલેલા હતા વિડો વિધવા લોકો માટે ઘર જે છે એ ખોલેલા હતા એમને આશ્રય સ્થાન આપેલું હતું વિડો રીમેરેજ વિધવા પુનર્વિવાહ જે છે એને પણ સપોર્ટ કરેલું હતું અને ઘણી બધી શાળાઓની પણ સ્થાપના કરેલી હતી કોની માટે તો કે વેસ્ટર્ન એજ્યુકેશન વિદેશી શિક્ષણ જે પશ્ચિમનું શિક્ષણ અંગ્રેજી શિક્ષણ આધુનિક શિક્ષણ જે છે એના ફેલાવા માટે ત્યાં સોસાયટીની મીટિંગ જે છે હવે એ સોસાયટીની મીટિંગ જે છે એ સિક્રેટમાં થતી હતી સિક્રેટમાં થતી હતી કેમ સિક્રેટમાં થતી હતી કારણ કે મેં તમને પહેલા જે પોઈન્ટ કીધા એ તમે જો ધ્યાનપૂર્વક સમજેલા હશો તો તમને ખ્યાલ આવી જશે સિક્રેટમાં એટલા માટે થતી હતી કારણ કે આ વ્યક્તિઓ પરિવર્તન ઈચ્છતા હતા તો આ લોકો જે પ્રકારનું પરિવર્તન ઈચ્છતા હતા કહ્યું કે સતી પ્રથા બંધ કરો અથવા તો અનટચેબિલિટી અસ્પૃશ્યતાને એ બંધ કરો તો આ બધી વસ્તુ જે ઓર્થોડોક્સ લોકો જે છે રૂઢિચુસ્ત લોકો ધર્મના ઠેકેદારો એમને આ વસ્તુ ગમશે નહીં એમને આ વસ્તુ ગમશે નહીં તો એમને આ વસ્તુ ગમશે નહીં તો એ લોકો શું કરતા હતા એમને જે છે એ આ લોકોનો વિરોધ કરતા હતા ઘણી બધી વાર તો આ લોકોને માર પણ મારવામાં આવતો હતો આમની જ્યાં મિટિંગ ચાલતી હોય તો ત્યાં હલ્લાબોલ કરી દેવામાં આવતું હતું પથ્થર મારો ને એવું બધું કરવામાં આવતું હતું એટલે પ્રાર્થના સમાજના લોકો જે છે શું કરતા હતા પ્રાર્થના સમાજના લોકો જે છે એ સિક્રેટમાં મિટિંગનું આયોજન કરતા હતા બરાબર આ બધી વસ્તુ આપણે સમજી શકીએ એ આપણે ઇમેજિન કરીએ તો સમજી શકીએ એક વસ્તુ અહીંયા હું તમને ઉદાહરણ આપવા માંગીશ એમના પત્ની હતા સાવિત્રીબાઈ ફૂલે કોણ હતા સાવિત્રીબાઈ ફૂલે હકીકતમાં જોઈએ તો ભારતના પ્રથમ સ્ત્રી મહિલા શિક્ષક કહેવામાં આવે જો ભારતના પ્રથમ સ્ત્રી મહિલા શિક્ષક વાત કરવામાં આવે ને તો એ સાવિત્રીબાઈ ફૂલે હતા સાવિત્રીબાઈ ફૂલે જે છે એ મહિલાઓને શિક્ષણ આપતા હતા હવે એ સમયની અંદર વાત કરીએ અઢારસો ઓગણીસો ના સમયની અંદર તો એ સમયે મહિલાઓનું શિક્ષણ આપવું તો એ અતિ મહત્વની વાત કહેવાય અત્યારે પણ વિરોધ થતો હોય અત્યારે પણ મહિલા ઊંચી પોસ્ટ ઉપર પહોંચી જાય તો સમાજની અંદર એને ખરાબ નજરે જોવામાં આવતી હોય છે તો એ સમયે મહિલાઓને શિક્ષણ આપવું ઇટ ઇઝ અ વેરી બિગ ટાસ્ક એક કરે છે હિંમતનું વાત કહેવામાં આવતું તો સાવિત્રીબાઈ ફૂલે જે છે ને એ જ્યારે મહિલાઓને શિક્ષણ આપતા હતા તો જે એ ત્યારે ઘરેથી શાળાએ એ જાય ને તો બે સાડી લઈને જાતા હતા કેમ બે સાડી લઈને કારણ કે એક સાડી જે પહેરીને એમને જતા હતા ને તો એ જતા હોય તો રસ્તા ઉપર એમની ઉપર ઘણા બધા લોકો જે છે ને એ કાદવ કીચડ ઉછાળતા હતા એટલે જ્યાં સુધીમાં નિશાળે પહોંચે ત્યાં સુધીમાં તેમની સાડી બગડી જતી હતી ત્યાં જઈને સાડી બદલીને ફરીથી જે છે ભણાવવામાં આવતા હતા બરાબર તો આ બે સાડી વાળો કોન્સેપ્ટ આ પણ તમે યાદ રાખી શકો છો અમુક વાર મેન્સની અંદર તમે આ પ્રકારના પોઈન્ટ લખો તો તમને ખ્યાલ આવે કે તમે રિયાલિટીથી કેટલા વાકેફ છો અને આ પ્રકારની વસ્તુ લખો એનો મતલબ શું થાય કે એક્ઝામિનરના માઇન્ડની અંદર એ સમયનું સચિત્ર જે છે દ્રશ્ય ક્રિએટ થાય એ પ્રકારનું જે છે એ દ્રશ્ય જે છે ક્રિએટ થાય કે બરાબર આ પ્રકારનો સમાજ હતો ઓકે તો પ્રાતના સમાજના લોકો પણ સીક્રેટ સીક્રેટ મીટિંગનું આયોજન કરતા હતા કેમ કારણ કે રૂઢિચુસ્ત લોકો એમનો વિરોધ કરતા હતા એટલે ખાસ કરીને બ્રાહ્મણ લોકો બ્રાહ્મણિકલ પાવર જે છે એનો દબદબો વધુ હતો હવે આ બધા લોકો વિરોધ શા માટે કરતા હશે એ પણ તમે સમજી શકો કારણ કે એ લોકો વિરોધ કરે જો આ પ્રકારના સમાજની સ્થાપના થઈ જાય કયા પ્રકારના સમાજ એકેશ્વરવાદની સ્થાપના થઈ જાય અસ્પૃશ્યતા રદ થઈ જાય મોડર્ન એજ્યુકેશન સ્થાપના થઈ જાય તો શું થશે અમુક જે ધર્મના ઠેકેદારો જે છે એમનો ધંધો બંધ થઈ જશે એમનો ધંધો બંધ થઈ જશે તો એમને ગમશે નહીં એટલે એ લોકો જે છે એ શું કરતા હોય તો એટલે એ લોકો આનો વિરોધ કરતા હોય જેમ કે અત્યારે પણ વાત કરીએ તો અત્યારે પણ કોવિડ જ્યારે ચાલુ હતું કોવિડ નું લોકડાઉન ચાલુ હતું તો અમુક પૂજારી લોકો હતા પૂજારી લોકો એ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા અને સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને એવું કીધું અમને રોજગારી આપો કારણ કે અમે અત્યારે બેકાર થઈ ગયા છીએ તમે આ બીજા બધા લોકો માટે સરકાર જે છે એ સ્કીમ લોન્ચ કરે છે તો અમને પણ કંઈક જે છે પૈસા આપો મંદિરની અંદર કોઈ અત્યારે કોઈ લોકો આવતા નથી કોઈ દાન પૂજા ચડા દાન ને પૂજા ને એવું કંઈ ચડાવતા નથી તો અમે અત્યારે એકદમ બેરોજગાર થઈ ગયા છીએ અમારી પાસે કંઈ રોટલો છે નહીં અમારી માટે પણ કંઈક યોજના જે છે લાવો બરાબર તો અત્યારે પણ જોઈ શકીએ છીએ તો એ સમય પણ જોઈ શકાતું હતું પ્રાર્થના સમાજ જે છે એ ઇન્ફ્લુએન્સ પ્રભાવિત હતો બ્રહ્મો સમાજથી બ્રહ્મો સમાજથી એ ઘણો બધો પ્રભાવિત હતો આ ઉપરાંત આર્ય સમાજથી પણ પ્રભાવિત હતો આર્ય સમાજ કોનો હતો દયાનંદ સરસ્વતી બટ ઇટ કન્ટિન્યુડ એઝ ઇન્ડિપેન્ડ ઇન્ડિપેન્ડન્ટ મુવમેન્ટ પરંતુ આ બધાથી પ્રભાવિત હતો તેમ છતાં પણ એનો ખુદના જે વિચારો હતા એ સ્વતંત્ર હતા મહાદેવ ગોવિંદ રાંડે આની ઉપરાંત બીજા પણ અમુક અમુક સભ્યો હતા કે જે આના સભ્યો હતા કોને પ્રાર્થના સમાજના જેમ કે સર રામકૃષ્ણ ગોપાલ ગોપાલ ભંડારકર અને અમુક પોલિટિકલ લીડર સર નારાયણ નારાયણ ચાંદવેકર જે છે ચાંદવારકર એ પણ આના સભ્યો હતા આ બધા સભ્યોને એ બધું યાદ રાખવાનું મહત્વ બની જાય છે હવે આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન શું કહે છે કાસ્ટના સમાજની બાબતે નીચેના વિધાનો આપેલા છે ત્રણ વિધાન આપેલા છે અને એમાંથી આપણે કરેક્ટ સાચું વિધાન કહેવાનું છે પહેલા પેહલા શું કહે છે કે ઈટ ગેવ અપ્રુવલ ટુ એક્ઝિસ્ટિંગ કાસ્ટ સિસ્ટમ કાસ્ટ સિસ્ટમ જે છે એને એને જે છે સ્વીકાર આપેલું હતું અપ્રુવ કરેલું હતું વિધાન બિલકુલ ખોટું છે કાસ્ટ સિસ્ટમની તો વિરોધમાં હતા કાસ્ટ સિસ્ટમની વિરોધમાં હતા ઈટ ડિનાઉન્સ ધ ટ્રેડિશનલ થોટ એન્ડ પ્રેક્ટિસ પ્રિવેલિંગ અગેન્સ્ટ વુમન મહિલાઓની વિરુદ્ધના જે ટ્રેડિશનલ વિચારો હતા ટ્રેડિશનલ વિચારો એને ડિનાઉન્સ એનો વિરોધ કરેલો હતો અને મહિલાઓની વિરુદ્ધની જે પ્રેક્ટિસ થતી હતી એ બધાને રદ કરી હતી બરાબર બિલકુલ સાચી વાત છે મહાદેવ ગોવિંદ રાંડે આરજી ભંડારકર દેવેન્દ્રનાથ ટાગોર આ બધા લોકો જે છે એ એના પ્રોમિનન્ટ લીડર હતા આ બધા જે છે એના પ્રોમિનન્ટ લીડર હતા બરાબર તો એ વિધાન જે છે એ પણ સાચું છે

વધારે ટાઈમ બગડશે નહીં આની સરખામણીમાં બીજા જોઈએ પોલિટી અને ઇકોનોમીના જે ક્વેશ્ચન હશે ને તો પોલિટી અને ઇકોનોમીના ક્વેશ્ચન જે છે એ પહેલા તો તાત્કાલિક તમારથી સોલ્વ થશે જ નહીં એમાં તમારે ઘણું બધું વિચારવું પડશે એમાં જો તમે કોન્સેપ્ટ ખ્યાલ હશે તો જ તમે એનો આન્સર આપી શકશો પહેલું હા કોન્સેપ્ટ ખ્યાલ હશે તો ફટાફટ આન્સર આપી શકશો પરંતુ એ તમારો સમય ખાઈ ખાઈ જશે કારણ કે પ્વોલિટી અને ઇકોનોમીમાં પહેલા તો બે ત્રણ વિધાન આપેલા હશે તો ત્રણ વિધાન આપેલા હશે તો એમાં અમુક એવું થશે કે બે વિધાન જ ખબર હશે એકાદ વિધાન ખબર નહીં અને એની પછી તમારા માઇન્ડનો એપ્લાય કરવો પડશે તો ક્વોલિટી અને ઇકોનોમીના ક્વેશ્ચનમાં પણ રોકડા માર્ક છે પરંતુ એની અંદર સમય વધુ જશે સમય વધુ જશે જ્યારે હિસ્ટ્રીમાં જે છે એ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાઈ જાય ફટાફટ માર્ક આવી જશે અને સમય તમારો એટલો બધો જશે નહીં અને બીજું નહીં આવડતો હોય તો તાત્કાલિક ઝીરો માર્ક આવી જશે નહીં આવડતો હોય તો આવડતું હશે તો એક માર્ક મળી જશે બરાબર તો એ મહત્વનું છે